We will think of scrapping reservations when India is a fair place. We will think of scrapping reservations when India is a fair place. તમે આવા સમાચાર ખૂબ ઓછી વાર સાંભળ્યા હશે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી જે છે એ મુખ્યમંત્રી ધરણા પર બેઠા છે હા બંગાળવાળી સ્થિતિમાં અલગ વાત હતી કે જ્યારે બંગાળનો કેસ થયો ત્યારે મમતા બેનર્જી પોતે ધરણા પર બેઠા હતા પણ આખો કિસ્સો અલગ છે પણ ગુજરાતમાંથી આ સમાચાર આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધરણા પર બેઠા કેમ ધરણા કરવા પડ્યા

થઈ જશે એટલે ઇન્ડિયા ફેરપ્લેસ થઈ જશે ઇન્ડિયા એવું થઈ જશે કે જ્યારે બધા જ સમાન હશે અને બધું જ સરસ થઈ જશે ત્યારે અનામતની કોઈ જરૂર નથી ત્યારે અનામત રદ કરીશું આ આખું મોટા મોટી આવું નિવેદન એમને આપ્યું હતું હવે એ નિવેદનનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે બધા કહી રહ્યા છે કે કોંગ્રેસ એ અનામત વિરોધી પાર્ટી છે કોંગ્રેસને અનામત જોતું નથી અનામત હંમેશાથી સેન્સિટિવ મુદ્દો રહ્યો છે મોટા ભાગના જે રાજકારણીય છે કે મોટાભાગના જે રાજનેતાઓ છે એણે આ મુદ્દાને અડ્યો નથી રાહુલ ગાંધીનો આ અને ગઈકાલે જગદીશ વિશ્વકર્માએ આ નિવેદન પર શું કહ્યું એ પણ સાંભળો વી વલ થિંક કુસ્ક્રાબિંગ રિઝર્વેશન વેન ઇન્ડિયા ઇઝ અ ફેરપ્લે વી વલ થિન્ક ઉસ્ક્રાબિંગ રિઝર્વેશન વેન ઇન્ડિયા ઇઝ અ ફેરપ્લેસ ઓબીસી અનામત સ્થાનિક સ્તરની ચૂંટણીમાં આપવાનું હતું એના રિપોર્ટો તૈયાર થયા છે અમે મયંકભાઈ બીજા સિનિયર નેતાઓ પણ એના રિપોર્ટ સબમિટ કર્યા છે અને એ બધા જ કાર્યવાહી સરકારી કાર્યવાહી પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોમાં એ ઇલેક્શન પણ ડિક્લેર થશે જે જગ્યાએ અમુક જગ્યાએ માન્ય મુખ્યમંત્રીશ્રી ક્યાંક રજૂઆત કરી કે નવી નગરપાલિકા બનવાની છે ક્યાંક નવી કોર્પોરેશનો બનવાની હોય તો જ્યારે ઇલેક્શન આવવાનું હોય ડિક્લેર થવાનું હોય અમુક જગ્યાએ ટર્મ બાકી હોય આવા ટેકનિકલ બાબતો જ્યાં અટકતી હોય અને એના કારણે ડિલે થઈ જતું અમુક બાબતો એવી હોય કે આજે ઇલેક્શન ડિક્લેર કરીએ અને પછી કોકની ટર્મ છ બે મહિના પછી પૂરી થવાની હોય મહિના પછી પૂરી થવાની હોય એના કરતાં આખા રાજ્યના તમામે તમામ નગરપાલિકાઓથી લઈ મહાનગરપાલિકાઓ જે જગ્યાએ નવી કોર્પોરેશન બની છે આ બધી જ બાબતોનું ભૌગોલિક દૃષ્ટિએ સીમાંકન થવાનું હોય આ બધા જ બાબતો ધ્યાને લઈ અને આગામી દિવસોમાં સરકાર ચોક્કસ એને આગળ વધ